નમસ્કાર મિત્રો સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે એક નવો જ વિડીયો લઈને આવ્યા છીએ અને ચર્ચા કરવાના છીએ આ વિડીયો પર ધોરણ ટેક્સ્ટબુક એટલે કે ધોરણ ગુજરાતી ગુજરાતી ટેક્સ્ટબુક વિશે આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો આજે ધોરણ ગુજરાતીની ટેક્સ્ટ બુક વિશે માહિતી મેળવીશું તો તેમાં કયા કયા મુદ્દાઓ વિશે માહિતી મેળવવાના છીએ તેની ચર્ચા કરીએ તો મિત્રો આજે આપણે આ ધોરણ સ ની જે ગુજરાતીની ટેક્સ બુક છે તેમાંથી કવિઓ અને તેમનો પરિચય તેની માહિતી મેળવવાના છીએ ત્યાર પછી શબ્દ સમજૂતી એટલે કે ધોરણ સ ગુજરાતી ટેક્સ્ટ બુક છે તેમાં કૃતિઓ આપવામાં આવે છે તે કૃતિઓ પૂર્ણ થઈ અને તેને સેલે જે શબ્દની સમજૂતી આપવામાં આવી છે તે શબ્દ સમજૂતી મિત્રો દર વખતે પરીક્ષામાં પૂછાતી હોય છે તો તલાટી મંત્રીની પરીક્ષામાં આવા શબ્દ પૂછાવાની ખૂબ સંભાવના રહેલી છે તો આજે આપણે આ શબ્દની પણ ચર્ચા કરવાના છે ત્યાર પછી ધોરણ છ ની ગુજરાતીમાં જે કૃતિને પાછળ રૂઢિપ્રયોગો આપવામાં આવેલ છે તેની પણ ચર્ચા કરવાના છે કહેવતોની પણ ચર્ચા કરવાના છે તો મિત્રો આજે આપણે ગુજરાતી ટેક્સ બુક ધોરણ છ ની આજના આ વિડીયો તમે

અમરેલી જિલ્લાના લાઠી ગામનો લાઠીનું છે સાવણ ગામ છે ત્યાં હતો કવિ કવિકાંત કવિ છે જે નાટ્યકાર અને ધર્મચિંતક હતા તેમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે મિત્રો આ હતી આ મણિશંકર નજી ભટ્ટની માહિતી તો અહીંયા જે આપવામાં આવેલો છે આ ફકરો તે આ કૃતિ વિશે લખવામાં આવેલ છે પણ આપણે માત્ર કવિકાંતની માહિતી મેળવીશું તેમનો જન્મ તેમની કૃતિઓ વિશે માહિતી મેળવી છે ત્યાર પછી આપણે આગળ વધીએ આ કૃતિમાં જે શબ્દ સમજૂતી આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ તો દેવભૂમિ દેવભૂમિ શબ્દ નો અર્થ થાય છે પવિત્ર ભૂમિ ત્યાર પછી વિશ્વાસી વિશ્વાસીનો અર્થ થાય છે ઈસુ ખ્રિસ્તીમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર ખ્રિસ્તી ત્યાર પછી જીન જીન અર્થ થાય છે જૈન બક્ષી બક્ષીનો અર્થ થાય છે આપી ત્યાર પછી તવંગર તવંગરનો અર્થ થાય છે પૈસાદાર નિરક્ષર નિરક્ષરનો અર્થ થાય છે અખણ ત્યાર પછી સાહો સાહો નો અર્થ થાય છે મદદ કરો પરસ્પર પરસ્પર નો અર્થ થાય છે એકબીજાને તો મિત્રો આ હતા શબ્દ સમજૂતી આ કૃતિની શબ્દ સમજૂતી આ શબ્દમાંથી ઘણી વખત શબ્દ સમૂહ માટે એક શબ્દ તેવી વગેરે પ્રશ્ન પૂછાતા હોય છે તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ત્યાર પછી ચેપ્ટર નંબર ત્રણ તેના લેખક છે તેનું કૃતિનું નામ છે દ્રિદલ

એમના જાણીતા પુસ્તકો છે મિત્રો અહીંયા પુસ્તકો પરીક્ષામાં પૂછવા પૂછાઈ જાય કે ઉંદર ભાઈને આંખો આવી નીચેનામાંથી કોનું પુસ્તક છે તો તે પુસ્તક છે ડોક્ટર આઈ કે વીજળીવાળાનું ત્યાર પછી મિત્રો અહીંયા શબ્દ સમજૂતી આપવામાં આવેલી છે આકૃતિની શબ્દ સમજૂતી તો શિલ્પી શિલ્પીનો અર્થ થાય છે પથ્થર અથવા ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર તો મિત્રો અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય કે ધાતુ અથવા પથ્થર વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર તો શિલ્પી આવશે ત્યાર પછી સ્તંભ તો સ્તંભ એટલે કે થાંભલો નિશબ્દ એટલે કે શબ્દ વિનાનું શાંત ત્યાર પછી મંજૂરી મંજૂરી એટલે કે પરવાનગી ત્યાર પછી અહીંયા લોન મિત્રો લોન શબ્દ આપવામાં આવશે ઇંગ્લિશમાં લખાણ છે તેને લોન લખેલું છે તો લોન એટલે કે લીલું ઘાસ બાગ બગીચા કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ અથવા તો હરિયાળી તેને લોન કહેવામાં આવે છે ત્યાર પછી આજીજી આજીજી એટલે કે વિનંતી ત્યારે પછી બિરદાવું એટલે કે બિરદાવું એટલે કે તેની કદર કરવી મહારાજ રવિશંકર મહારાજ નું નામ છે તેના લેખક છે ધીરુભાઈ પરીખ મિત્રો ખાસ યાદ રાખજો કે રવિશંકર મહારાજ કૃતિના લેખક કોણ છે તો કે ધીરુભાઈ તેમનો જન્મ તારીખ અહીંયા આવેલી છે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ જન્મ મિત્રો ધીરુભાઈ ઈશ્વરલાલ આખું નામ ઘણી વખત પરીક્ષા પૂછતો હોય છે કે ધીરુભાઈ પરીખ નું પૂરું નામ જણાવતો ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ નો પરીખ તેનો જન્મ વિરમ ગામમાં થયો હતો જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી છે કવિતા વિવેચન અનુવાદ તેમજ સંપાદન એમના રસના ક્ષેત્રો છે કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠ સામયિકોના તેઓ તંત્રી છે સપ્પા સંગ્રહ અંગ પછી છે તેમજ એકુ સંગ્રહ આજ્ઞા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો તો મિત્રો અહીંયા ખાસ અગત્યની કૃતિ છે અંગ પછી એ ખાસ યાદ રાખવાની છે કે નીચેનામાંથી કઈ કૃતિ ધીરુભાઈ પરીખની છે તો તમે ખાસ લખી શકો છો કે અંગ પછી છે તો મિત્રો અહીંયા શબ્દ સમજૂતી આપવામાં આવેલી છે તો તેની વાત કરીએ મુખ સેવક મુખ સેવક એટલે કે જાહેર

વિલાયતી વિલાયતી એટલે કે પરદેશી બનાવટનું કાચું પોચું કાચું પોષું એટલે કે અહીં ડરપોક મિત્રો અહીં ડરપોક એવો ઉપયોગ થાય છે કાચું પશુ એટલે કે ડરપોક ત્યાર પછી નિર્ભય નિર્ભય એટલે કે નિડર તેના પછી કોતર કોતરનો અર્થ થાય છે નદી નદી કિનારાની બખોલો નદી કિનારાની બખોલો હોય છે તેને કોતર કહેવા છે મિત્રો પ્રશ્ન મોસ્ટ મોસ્ટાઈમ પ્રશ્ન છે

તેના પછી વહારે વહારે એટલે કે મદદે તેના પછીનો શબ્દ છે સ્વયંસેવક એટલે કે કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર સ્વયંસેવક કહેવામાં આવે છે પછી બોરિંગ બોરિંગ એટલે કે જમીનમાં આપનારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા તેને બોરિંગ કહેવામાં આવે છે ત્યાર પછી સારકામ સારકામ એટલે અહીં અહીંયા સારકામનો ઉપયોગ એ રીતે કરવામાં આવે છે એ રીતે તૈયાર કરેલો બોર કુવો પાણી તેલ વગેરે કાઢવા માટે સોરી મિત્રો અહીં તૈયાર કરેલો બોર અથવા તો કુવો તેને છાર કામ કહેવામાં આવે છે ત્યાર પછી હેવાન હેવાન એટલે કે દુર્ગુણો વાળો માણસ દુર્ગુણો વાળો માણસ એટલે હેવાન ત્યાર પછી જીવન ધર્મ જીવન ધર્મ નો અર્થ થાય છે જીવનનું મુખ્ય કાર્ય મિત્રો આ હતા આટલા શબ્દો આપણે રોટી પ્રયોગ ની વાત કરીએ તો જોતરાય જવું જોતરાય જવું એટલે કે કામ છોર વિના કામે લાગવું કામ છોરી વિના કામે લાગવું એટલે કે જોતરાય જવું ત્યાર પછી દિલ દઈને દિલ પછી પગરણા માંડવા એટલે કે શરૂઆત કરવી માથે ઉપાડી લેવું માથે ઉપાડી લેવું એટલે કે જવાબદારી લેવી તેના પછીનો રૂઢિપ્રયોગ છે દિલ દ્રવી ઉઠીવું દિલ દ્રવી ઉઠવું તો કે ખૂબ દુઃખ આવવું મિત્રો આવા

એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહ ગ્રહો તો મિત્રો અહીંયા કૃતિ ખાસ યાદ રાખવાની છે કે અનુરાગ કૃતિ કોની છે તો અનુરાગ કૃતિ છે જે નાથાલાલ દવેની ધર્મ ધર્મર્મ અને કટાક્ષ જનિત હાસ્યની ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે રમ્ય રમ્ય શબ્દ ભાવનું માધુર્ય સંદો કે ઢાળો પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીંયા કૃતિ અલગ અલગ આપવામાં આવે તો આ હતી આજના આ નાથાલાલ સોનાવરણી એટલે કે સોના જેવા રંગવાળી સોનાવરણી એટલે કે સોના જેવા રંગવાળી ત્યાર પછી મોસમ મોસમ એટલે કે ઋતુ નદીયુ નદીયુ એટલે કે નદીઓ સૌરાષ્ટ્રમાં બહુવસનનો ઉપયોગ થાય છે નદીઓ નદીઓ તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી ઓળખવામાં આવે લીલો કંચન લીલો કંચન એટલે કે સંપૂર્ણ લીલો તાજો અથવા સોના જેવો મૂલ્યવાન પછી લોથો લોથો એટલે કે જુવારનું કણસ મિત્રો મોસ્ટ ટાઈમ એ પ્રશ્ન છે કે લોથો લોથો શબ્દનો અર્થ થાય છે તો જુવારનું કણસ એના પછી ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ અસુ ગમતું માણવાનો સમૂહનો સરોવર સરોવર આઠ કુંજળીઓ કુંજળીઓ એટલે એક પ્રકારના પક્ષનું નામ છે કુંજડી કુંજડી તરીકે પણ ઓળખાય છે સૌરાષ્ટ્રમાં કુંડા તરીકે ઓળખવામાં આવે છે કિલોલ કિલોલ એટલે કે આનંદ ત્યાર પછી હિલોળ હિલોળ એટલે કે ઝૂલવું તે તેના પછી પસેડી પસેડી એટલે કે ઓઢવા પાથરવા પાક બાંધવા માટે વપરાતું સાદર જેવડું કપડું તેને પસેડી કહેવામાં આવે છે દાંતરડા એટલે કે પાક કાપવા માટે લણવા માટે ઓજાર તરીકે જે ઉપયોગ થાય છે તેને દાંતરડા કહેવામાં આવે છે તેના પછી મલક મતલબ મલક એટલે કે પ્રદેશ

લોકજીવનમાં મોતી લોક ના મોતી વગેરે એમના લોક લોકજીવન અને લોક સમજૂતી ચર્ચા કરીએ તો સીમાડો એટલે કે ગામની હદ પાઘડીપનો એટલે કે પાઘડીના જેવો વિસ્તાર લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ત્યાર પછી અમી દ્રષ્ટિ અમી દ્રષ્ટિ એટલે કે મહેર મહેરબાની મીઠી નજીક

સંધ્યા સંધ્યાનો અર્થ થાય છે બળદની એક જાત જાત સંધ્યા એટલે 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 કે 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 બળદની બળવાન નરિયુ કાળોત્રી જાતની મૃત્યુ સમયે લખાતો પત્ર કાળોત્રી મિત્રો ખાસ યાદ રાખજો કે મૃત્યુ સમયે લખાતો પત્ર એટલે કે કાળોતરી ત્યાર પછી કારજ કારજ એટલે કે મરણ પછી બારમા દિવસે થતો વિધિ મરણ પછી બારમા દિવસે જે વિધિ થાય છે તેને કારજ તરીકે ઓળખવામાં આવે છે

મનમાં ગાંઠ વાળવી મિત્રો ખાસ યાદ રાખજો કે મનમાં ગાંઠ વાળવી એટલે કે કામ ચોરી કરવી આળસ કરવી વગેરે દાંડાઈ કરવી થાય વહાણા વાય જવા વહાણા વાય જવા એટલે કે લાગમાં આવું લાગમાં આવવું એટલે કે તક મળવું બજાર બરાબર કબજામાં આવવું તક મળવું એટલે કે બુદ્ધિ તો મિત્રો આ હતા રૂઢિપર્યો ત્યાર પછી આપણે આ કૃતિ આપવામાં આવે છે કહેવત છે કપાળમાં ઉગે વાળ તો ભાલામાં ઉગે ખાસ અગત્યની કપાળમાં સામેથી વધુ માનવ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન પ્રધાન તેનો અર્થ થાય છે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ રી ગણાય ખરાબ પણ સારી ત્યાર પછી વાટકાન ને આવ્યા તો વાટકાન ને આવ્યા એટલે કે અનુભવે બધું મિત્રો આ કહેવતો ખાસ હવે આપણે આગળ વધીએ તો ચેપ્ટર નંબર 7 છે એનું નામ છે પગલે 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 કૃતિ છે તેમના લેખક છે સંતબાલ તેમનો જન્મ એટલે કે મિત્રો આપણે સંતબાલ ના પરિચય ની વાત કરીએ

ત્સલ્ય મહાવીર બ્રિ આ હતી આ અંત બાલ નો પરિચય આપણે આગળ વધીએ આ તે કૃતિના શબ્દો છેડકો

ત્યાર પછી એટલે કે ઉકેલી ન તેવો પ્રશ્ન વહેમનું ઓસર ન હોવું ન હોવું એટલે કે વહેમનો ઉપાય ન ત્યાર પછી એટલે નો અર્થ થાય છે જેનું મુખ જોવાથી અપસુકન થાય તેવું

એના પછી નાતિલો નાતીલો એટલે કે નાતનો માણસ એના પછીનો શબ્દ છે સરપાવ સરપાવ એટલે કે ઇનામ શાબાશી બદલ આપવામાં આવતો તેને સરપાવ કહેવામાં આવે છે છેલ્લે મિત્રો રૂઢી પ્રયોગની પણ ચર્ચા કરીએ આપણે કે નજર કરવી નજર કરવી એટલે કે લક્ષ્ય આપવું જોઈ લેવું ત્યાર પછી દહાડો બગડવો એટલે કે ન ધાર્યો હોય તેવું બરાડી ઉઠવું બરાડી ઉઠવું એટલે કે મોટેથી બૂમ પાડવી પછી

તો આજે આપણે આ વિડીયો પૂરો જોયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે થેન્ક યુ મિત્રો આવનારા સમયમાં આવા ને લગતા વિડીયો પણ જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી ધન્યવાદ જય હિન્દ